નમસ્કાર એફઆઈ બી કોમ સેમેસ્ટર ટુ એસપી વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા બે યુનિટ વન એમાં ચેપ્ટર વન વેચાણ વ્યવસ્થા વ્યવસ્થા તંત્રમાં સ્થાન વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળામાં તો એમાં આપણે વેચાણ સંચાલન એટલે શું એ જોયું હતું અને વેચાણ અંગેની જે પ્રક્રિયા છે એના આયોજનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એના વિશે પણ ચર્ચા કરી હવે વ્યવસ્થા તંત્ર અને વેચાણ તંત્ર એટલે કે વેચાણ અંગેનું વ્યવસ્થા તંત્ર કેવું રહે છે જેમ આપણે કાલે વાત કરી એમ વેચાણમાં પણ આયોજન વસ્તુના ફેરફાર વિતરણ અંગેના માધ્યમ વેચાણ પસંદગી વસ્તુની કિંમત વ્યવસ્થા તંત્ર કર્મચારી ગણ વેચાણ વૃદ્ધિને લગતા નિર્ણયો વેચાણ પછીની સેવા બજાર સંશોધન સ્ટોરેજના પ્રશ્ન આવા ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ આવવાના હોય છે તો એના માટે થઈ અને એક વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે છે જે વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થિત રીતે વેચાણ અંગેના સંપૂર્ણ નિર્ણયો લેવાતા હોય છે અને વેચાણ તંત્ર પણ કહી શકાય તો આમાં વેચાણ અંગેની કાર્યક્ષમ ગોઠવણી કરવામાં આવે છે હવે આદર્શ વેચાણ તંત્ર માટે જે એના વહીવટકર્તાઓ હોય છે કે જે આ વેચાણ તંત્ર બનાવે છે એ વહીવટકર્તાઓએ ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આ વેચાણ તંત્ર બનાવવું પડે છે કારણ કે વેચાણ બજારમાં કરવામાં આવે છે બજાર ઉપર ઘણા બધા પરિબળો છે એ અસર કરતા હોય છે લોકોની ટેવ ફેશન માનવ જરૂરિયાતો એની સાથે સાથે ઘણા બધા એવા પરિબળો હોય છે કે વસ્તુની કિંમત અવેજી વસ્તુની કિંમત માંગ આ બધી જ વસ્તુમાં ફેરફાર થતા હોય અને એની સાથે સાથે એકમની ઉત્પાદન પદ્ધતિમાં પણ સમયાંતરે ફેરફાર થતા હોય તો આ બધા જ ફેરફારો વખતે પણ વેચાણ કેવી રીતે વધારી શકાય એ બધી જ બાબત ધ્યાનમાં રાખીને વેચાણ તંત્ર બનાવવું પડે છે એટલે કે ઘણી બધી બાબતોને એને ધ્યાનમાં રાખી પરિસ્થિતિ ઘણી બધી બદલી પણ શકે એના પ્રમાણે કાર્યક્ષમતાથી એને વેચાણ તંત્ર બનાવવું પડે આદર્શ વ્યવસ્થા તંત્ર વેચાણ તંત્રના એવા લક્ષણો છે કે એ સરળ હોવું જોઈએ પરિવર્તનશીલ હોવું જોઈએ અને સાથે સાથે સ્થિર સંતુલન સંકલન વિકાસ આવી બધી જ બાબતોનો સમાવેશ થતો હોવો જોઈએ સત્તા અને જવાબદારીની પણ યોગ્ય વહેંચણી થતી હોવી જોઈએ અને એમાં વિશિષ્ટીકરણનો પણ સમાવેશ થતો હોવો જોઈએ કારણ કે એમાં ઘણા બધા લક્ષણો જેની આપણે વાત કરી હવે એ બધા જ લક્ષણો છે એ કોઈ પણ વિચાર તંત્રમાં હોવા જોઈએ કારણ કે આપણે જોયું કે ઘણી બધી પરિસ્થિતિ બજાર ઉપર અસર કરતી હોય તો એ બધી જ પરિસ્થિતિમાં વેચાણ તંત્ર કાર્યક્ષમ રીતે કામ કરી શકે એના માટે એની પરિવર્તનશીલતા આવશ્યક છે સંકલનથી કામ કરે એ પણ આવશ્યક છે અને સત્તાને યોગ્ય સોંપણે વેચાણ તંત્રના સૌથી ઉપલા અધિકારીથી લઈ અને છેવટના કર્મચારી સુધી બધાની સત્તા જવાબદારી યોગ્ય રીતે ગોઠવી દેવામાં આવે તો જ કામ વધુ સારું અને વ્યવસ્થિત થઈ શકે છે તો આ હતું વ્યવસ્થા તંત્ર વેચાણ તંત્ર કે જે સંચાલનમાં ખૂબ જ અગત્યની હોય છે મહત્વના બાબતો ઉપર નિર્ણય લેવામાં આવે છે અને નિર્ણયો લેવા માટે આ વ્યવસ્થા તંત્રની વેચાણ તંત્રની રચના કરવામાં આવે છે એના પછી છે વ્યવસ્થા તંત્ર વેચાણ તંત્રનું સ્વરૂપ કયા કયા પરિબળો નક્કી કરે છે તો એમાં પહેલું છે વહીવટકર્તાઓના ખ્યાલ કોઈપણ કંપની હોય તો એ ધંધાધારી સંસ્થામાં મહત્વના નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે વહીવટકર્તાઓ દ્વારા એટલે કે સંચાલકો દ્વારા તો તેમના જે વિચારો હોય એના આધારે વેચાણ તંત્ર બનતું હોય છે તો એમના ખ્યાલ કેવા છે એ કેવી રીતે કેટલી સક્ષમતાથી કેટલી કાર્યક્ષમતાથી વેચાણ તંત્ર બનાવે છે એનું જે વ્યવસ્થાતંત્ર છે વેચાણતંત્રનું એ કેટલું સરળ છે સત્તા અને જવાબદારીની સોંપણી સેના આધારે કરવામાં આવે છે કેટલા કર્મચારીઓ રાખવામાં આવે છે કર્મચારીઓને કેવી રીતે મોટિવેશન આપવામાં આવે છે એને આગળ વધવા માટે જે પ્રેરણાત્મક બળ છે નાણાકીય બિનનાણાકીય એ કેવી રીતે આપવામાં આવે છે એ બધાનો એના ઉપર આધાર રહેતો હોય છે ચીજવસ્તુઓની જાત એટલે કે કયા પ્રકારની ચીજવસ્તુઓ છે તો વસ્તુના વેચાણ પછીની સેવા ઘણી બધી ચીજ વસ્તુઓમાં દેવી પડે આવશ્યક હોય છે તો કેવા પ્રકારની વસ્તુ છે એમાં વેચાણ પછીની સેવાની જરૂરિયાત છે કે વેચાણ પછીની સેવાની જરૂરિયાત નથી સાધારણ વાપ માટે વપરાશ યોગ્ય જે વસ્તુઓ હોય છે જે રેગ્યુલર રૂટીન વપરાશમાં એનો ઉપયોગ થતો હોય તો એમાં સામાન્ય રીતે જ પછીની વેચાણ પછીની કોઈ સેવાની જરૂર હોતી નથી જ્યારે અમુક એવી વસ્તુઓ હોય ટેકનિકલ ઉપયોગ ધરાવતી વસ્તુઓ હોય તો એમાં વેચાણ પછી તો વસ્તુ કેવી છે એના ઉપર પણ એનો આધાર રહે છે ત્યારબાદ છે ચીજવસ્તુ માટે ગ્રાહકોના પ્રકાર અલગ અલગ પ્રકારની ચીજવસ્તુ ખરીદવા માટે અલગ અલગ પ્રકારના ગ્રાહકો તૈયાર થતા હોય છે તો કેવા પ્રકારના ગ્રાહકો છે અલગ અલગ પ્રકારના ગ્રાહકોને કેવી રીતે વેચાણ વધારી શકાય ગ્રાહકો પ્રત્યે તો ગ્રાહકો વધુ ને વધુ વસ્તુ ખરીદે એ માટે શું કરી શકે જેમાંથી ગ્રાહકોને પણ સંતોષ મળે અને એકમને પણ નફો મળે તો એ રીતે કઈ રીતે વેચાણ વધારી શકાય બજારની પરિસ્થિતિ કેવા બજારમાં વસ્તુનું વેચાણ કરે છે બજાર કેવું છે એનો વિસ્તાર કેવો છે વાહન વ્યવહારની પરિસ્થિતિ કેવી છે અને એમાં કયા પ્રકારની હરીફાઈ છે બજારમાં ઘણા બધા પ્રકારની હરીફાઈ હોય તો એ કયા પ્રકારની હરીફાઈ છે મોનોપોલી હોય ઇજારાશાહી હોય તો સામાન્ય રીતે નફો એક જ કંપની લઈ જતી હોય એક અથવા તો ગણી શકાય એટલી કંપનીઓ લઈ જતી હોય ઓલિગોપોલી હોય તો એક કરતાં વધારે કંપનીઓ હોય અને જ્યારે સંપૂર્ણ હરીફાઈ હોય તો એમાં ઘણી બધી કંપનીઓ હોય છે અને જ્યારે ઘણી બધી હરીફાઈ વચ્ચે કામ કરવાનું હોય ત્યારે એકમે પોતાનું જે ઉત્પાદનથી લઈ અને વેચાણ સુધીનું જે કાર્ય છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવું આવશ્યક છે કારણ કે જ્યારે હરીફાઈ વધારે હશે તો ગ્રાહકો પણ સારી ગુણવત્તાની આશા રાખશે અને જેની ગુણવત્તા સારી હશે કિંમત વ્યાજબી હશે લોકો એની જ પાસેથી વસ્તુ ખરીદવાના છે તો સેવા પણ સારી આપવી પડશે ગુણવત્તા પણ સારી આપવી પડશે તો વેચાણ તંત્ર એના માટે સજ્જ રહીને કામ કરવું પડશે વેચાણનો જથ્થો કે પ્રમાણ કેવું છે એની પણ એના ઉપર અસર પડે છે હવે વેચાણ તંત્ર છે એ વેચાણ તંત્રમાં ઘણા બધા વિભાગો હોય છે બરાબર તો આપણે વેચાણ તંત્ર વ્યવસ્થા તંત્રના વિભાગો કયા કયા છે એ વિભાગો કેવી રીતે કામ કરે છે ઘણા બધા વિભાગો એવા હોય છે કે એમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય તો હવે આ બધા જ વિભાગો છે એ કેવું કામ કરતા હોય છે તો એના ઉપર વેચાણ તંત્ર કેવી રીતે કામ કરે છે બાબત તો છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કે વેચાણ તંત્ર જેમાં વેચાણનો જે વ્યવસ્થાપક હોય છે એના હાથ નીચે ઘણા બધા વિભાગ રાખવામાં આવે છે તો મુખ્ય વેચાણની અંદર જ વિજ્ઞાપન વિભાગ બજાર સંશોધન વિભાગ અને વેચાણ વૃદ્ધિ વિભાગ હોય છે વિજ્ઞાપન વિભાગનું કામ એકમને જે પણ વસ્તુ બનાવે છે એ બધી જ વસ્તુ લોકો સુધી કેટ સારી રીતે કેટલી સારી રીતે અને હરીફ કંપનીઓથી વધુ સારી રીતે પહોંચાડવાનું કામ હોય છે બજાર સંશોધન વિભાગ છે એ બજાર સંશોધન વિભાગ નવી નવી વસ્તુઓ આવિષ્કારો શોધે છે અને સાથે સાથે એ બજાર સુધી પોતાની વસ્તુ પણ પહોંચાડતું હોય છે વેચાણ વૃદ્ધિ વિભાગ છે એ વેચાણ વધારવા માટે થઈ અને કેવા કેવા નવી નવી પદ્ધતિઓ શોધી શકાય કેવી રીતે વેચાણમાં વધારો કરી શકાય એ બધી જ બાબતો પર ખ્યાલ રાખે છે ત્યારબાદ છે ભૌગોલિક પ્રદેશ એટલે કે ક્ષેત્ર અનુસારનું વ્યવસ્થા તંત્ર વેચાણ તંત્ર ક્ષેત્ર કેવું છે એ ક્ષેત્ર અનુસારનું વેચાણ તંત્ર તો અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ રાજ્યમાં અમુક અમુક ક્ષેત્રમાં અલગ અલગ વસ્તુનું વેચાણ વધુ ઓછું થતું હોય તો આવા દરેક અલગ અલગ સ્થળને આધારે અથવા તો પ્રાદેશિક વિસ્તારને આધારે મેનેજર અથવા તો કર્મચારી ગણ રાખવામાં આવતા હોય વસ્તુ અનુસારનું વ્યવસ્થા તંત્ર અલગ અલગ પ્રકારની વસ્તુઓને આધારે પણ વિભાગ પાડવામાં આવતા હોય તો અમુક કંપની એવી હોય કે એ એક સાથે ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરતા હોય આખી એની શ્રેણી હોય બરાબર તો એ એક સાથે ઘણી બધી વસ્તુ બનાવતા હોય જેમ કે ગોદરેજ કંપની છે તો ગોદરેજ કંપની ઘણી બધી વસ્તુ બનાવતા હોય તો એને વસ્તુ અનુસાર ઉત્પાદન વિભાગ પણ રાખવા પડે વસ્તુ અનુસાર વેચાણ વિભાગ પણ રાખવા પડે અને આ બધા જ વિભાગને પણ અલગ અલગ રીતે વિભાગમાં વિભાજિત કરી અને પછી કઈ વસ્તુનું વેચાણ ક્યાં વધારે થાય છે તો પ્રાદેશિક રીતે પણ એમાં એને વિભાજન કરવું આવશ્યક બને ત્યારબાદ છે સંયુક્ત વ્યવસ્થા તંત્ર વેચાણ તંત્ર સંયુક્ત એ ઉપરના ત્રણેયનું એ મિશ્રણ હોય છે જેમાં હમણાં આપણે વાત કરી કે ગોદરેજ છે બજાજ છે હિન્દુસ્તાન લિવર લિમિટેડ છે એ આ બધી જ વસ્તુ છે એ વસ્તુ અનુસાર પ્રદેશ અનુસાર કામ કરવું પડતું હોય કારણ કે એ લોકો એક જ વસ્તુનું ઉત્પાદન નથી કરતા એ પેદાશની આખી શ્રેણીનું ઉત્પાદન કરતા હોય છે પેદાશ શ્રેણી એટલે કે એક સાથે ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે એ સાબુ પણ બનાવતા હોય છે અને એની સાથે સાથે કોસ્મેટિક આઈટમ પણ બનાવતા હોય ઇલેક્ટ્રોનિક આઈટમ પણ બનાવતા હોય બરાબર તો કેટલી બધી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે એના કારણે થઈ વસ્તુ અનુસાર એ આખા આખા અલગ અલગ રીતે વિભાગ પાડવા પડતા હોય તો વ્યવસ્થા તંત્રના વિભાગો છે વેચાણ વિભાગ તો એમાં જે પહેલી બાબત છે વેચાણ વિભાગ એ કેવી રીતે હશે વેચાણ તંત્રના વેચાણ વિભાગમાં શું કામ કરવાનું હશે વિતરણનું કામ કરી વેચાણની શરતો નક્કી કરી ઓર્ડર મેળવી માલ મોકલવાનું પત્ર વ્યવહાર કરવાના હિસાબો રાખવાના સેલ્સમેન કેવા જોઈએ છે એની પસંદગી નિમણૂક તાલીમ વેચાણ વિસ્તાર કયો આપવો સેલ્સમેનને વેચાણ કોટા કેવું રાખવું ગ્રાહકોની ફરિયાદોનો સંતોષકારક નિકાલ કરવો આ બધું જ કામ છે વેચાણ તંત્રમાં હોય છે પછી છે વિજ્ઞાપન વિભાગ વિજ્ઞાપન વિભાગનું કામ એ છે કે જે પણ સંચાલકોએ જે પણ વસ્તુનું એ પ્રમોશન કરવા માગતા હોય અથવા તો જે પણ વસ્તુની જાણકારી એ ગ્રાહકો સુધી આપવા માગતા હોય એ વસ્તુને લોકપ્રિયતા વધે એ રીતે લોકોને ખૂબ જ સારી રીતે સમજાઈ જાય એ રીતે એ વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રયત્ન કરતા રહેવા જોઈએ તાલીમ વિભાગ જેમાં સેલ્સમેનને વધુ સારી રીતે એ એ વેચાણ કરી શકે જ્ઞાન સાથેની તાલીમ આપવાની હોય છે પેકિંગ અને રવાનગી કે જેમાં સારામાં સારું પેકિંગ કરી અને એને વસ્તુને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવતું હોય જેમાં વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર ખૂબ જ સારી રીતે થાય ઓછા ખર્ચે વધુ કામ થઈ શકે અને આકર્ષક પેકિંગની સાથે સાથે ખર્ચ પણ ઓછો આવે અને વસ્તુ બગડે પણ નહીં એ રીતે પેકિંગ કરે આકર્ષક લાગે જેથી ગ્રાહકોને પણ જોવામાં એ વસ્તુ ગમે તો એ રીતે પેકિંગ કરકસર રીતે કરવું એ કેવી રીતે કરવું એનું ધ્યાન રાખવામાં પેકિંગ અને રવાનગી વિભાગનું કામ હોય છે વેચાણ વૃદ્ધિ વિભાગ જેમ બને એમ વધારે વેચાણની વૃદ્ધિ કેમ થાય એનું કામ એનું હોય છે ત્યારબાદ છે બજાર સંશોધન વિભાગ કે જે બજારમાં કેવા પ્રકારની માંગ છે કેટલી છે કયા સમય છે વિજ્ઞાપનની અસર કેવી રીતે છે બજારમાં માંગને આધારે કઈ વસ્તુ છે એ વસ્તુમાં ગ્રાહકોમાં માંગ વધે છે ઘટે છે કિંમતની એ વસ્તુની માંગ ઉપર કેવી અસર થાય છે આ બધી જ વસ્તુના આધારે ગ્રાહકોની જે માંગ ટેવ ફેશન રુચિ આમાં જે ફેરફાર થતો હોય એના આધારે પોતાની વસ્તુ વધુ સારી રીતે કેવી રીતે બની શકે નવી વસ્તુ કઈ બજારમાં મૂકવાથી ગ્રાહકો વધુ આકર્ષાશે આવી ઘણી બધી બાબતો બજાર સંશોધન વિભાગમાં ગોતી અને એના ઉપર જે યોગ્ય લાગે એ બાબતો ઉપર કંપની દ્વારા અમલ કરવામાં આવતો હોય છે સેવા વિભાગ જે વેચાણ પછીની સેવાઓ જે પણ કોઈ પ્રોડક્ટમાં આપવાની હોય તો એ કામ સેવા વિભાગ દ્વારા થતું હોય ઉધાર વેચાણ તો એમાં શાખ નીતિ નક્કી થતી હોય કેટલી રકમ કેટલા સમય માટે આપી શકાય કેટલું ડિસ્કાઉન્ટ આપી શકાય આવી બધી વસ્તુ અને સાથે સાથે આયાત નિકાસ વિભાગ તો આયાત નિકાસ વિભાગનું કામ શું હોય જે વસ્તુનું આયાત નિકાસ કરવામાં આવતી હોય જે એકમ આ વસ્તુ સાથે જોડાયેલું હોય તો વિદેશોમાં ઓર્ડર મેળવવાથી માંડીને એના પેમેન્ટ સુધીનું બધું જ કામ આ વિભાગ દ્વારા સંભાળવામાં આવતું હોય પણ એ કેને લાગુ પડશે કે જે કંપની આયાત નિકાસ કરતી હોય એને જ બધાને લાગુ પડતું હોતું નથી તો આધુનિક સંચાલનમાં આપણે આ વ્યવસ્થા તંત્ર જોયું વેચાણ તંત્ર જોયું તો એનું મહત્વ શું છે આધુનિક સંચાલનમાં વેચાણ તંત્રનું મહત્વ એટલું બધું વધારે છે કે જેમ ઉત્પાદન ન થાય તો વેચાણ ન કરી શકાય એવી જો વેચાણ તંત્ર ન હોય તો પણ વસ્તુનું વેચાણ થઈ શકતું નથી એટલે કે અગાઉથી માંગની ધારણા કરી લેવામાં આવે અને એ માંગની ધારણાને આધારે એટલો જ માલ તૈયાર રાખી ઉત્પાદન કરી કાર્યક્ષમ રીતે એને ગ્રાહકો સુધી પહોંચાડવા સુધીની જે સંપૂર્ણ વ્યવસ્થા છે એ વેચાણ વિભાગમાં તૈયાર માલને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે વાહન વ્યવહાર કાર્યક્ષમ હોવા જોઈએ અને જેને લીધે જ એ એ વસ્તુ છે વધુ સારી રીતે થઈ શકે એના કારણે થઈને વાહન વ્યવહાર ઓછા ખર્ચે વધુ સારી રીતે કેવી રીતે થઈ શકે ગ્રાહકોની લાક્ષણિકતાઓના આધારે કાર્યક્ષમ રીતે વેચાણ તંત્ર બનાવવામાં આવતું હોય ઉત્પાદન કરતાં પણ વેચાણ છે એ વેચાણ વિભાગ જો કાર્યક્ષમ ન હોય તો ભલે ગમે તેટલું કાર્યક્ષમ રીતે ઉત્પાદન થાય પણ ગ્રાહકો સુધી એ વસ્તુ પહોંચી શકે નહીં એટલે વેચાણ વિભાગ કાર્યક્ષમ હોવો ખૂબ જ આવશ્યક બની રહે છે તો આ અત્યારે જે સામાજિક પરિસ્થિતિ છે એ સામાજિક પરિસ્થિતિમાં વેચાણનું મહત્વ છે તો હવે આ વેચાણનું મહત્વ અથવા તો એવું કહી શકાય કે આ વેચાણ છે એ વેચાણ તંત્ર છે એ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે એક તો કાર્યક્ષમ આયોજન વધુ વેચાણ કરવાથી વધુ નફો કમાવી શકાય તો વધુ વેચાણ કેવી રીતે થાય વેચાણ વૃદ્ધિથી તો વેચાણ વૃદ્ધિ કોણ કરે છે વેચાણ વિભાગ જો જાહેરાત ન થાય વેચાણ વૃદ્ધિ ન થાય તો ગમે એટલું વધારે ઉત્પાદન કરવામાં આવે પણ લોકોને જ્યાં સુધીની જાણ ન થાય ત્યાં સુધી લોકો એ ખરીદતા નથી એટલે વેચાણ વિભાગ દ્વારા જ વેચાણમાં વૃદ્ધિમાં વધારો થાય છે એટલે નફામાં વધારો થાય છે વેચાણનો બોજ ઉઠાવે તેથી ઉત્પાદન વિભાગ કાર્યક્ષમ બની શકે બરાબર વેચાણ જેટલું વધુ થશે તો જ ઉત્પાદન વિભાગની કાર્યક્ષમતા લેખે લાગી શકશે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના ફાયદાઓ પણ વેચાણ વિભાગમાં મળતા હોય છે બજાર સંશોધન ઉત્પાદનને નફાકારક બનાવે છે બજાર સંશોધન શેમાં થાય વેચાણ વિભાગમાં કારણ કે બજાર સંશોધનમાં ગ્રાહકોની માંગ કિંમતને આધારે કઈ વસ્તુની માંગમાં કેવો ફેરફાર થાય છે કયા વિસ્તારમાં કેવા પ્રકારના ગ્રાહકો છે એ કેવી વસ્તુ પસંદ કરે છે હરીફની સરખામણીમાં પોતાને એટલે કે પોતાની એકમને જો એના વસ્તુમાં વધારો કરવો હોય તો કેવી રીતે કરી શકે આ બધી જ વસ્તુ બજાર સંશોધન દ્વારા થાય છે તો બજાર સંશોધન દ્વારા એ પણ એક વેચાણ તંત્રનો જ ભાગ છે જેના કારણે ઘણું બધું વેચાણમાં વધારો કરી શકાય છે અને ગ્રાહકો સુધી વ્યાજબી વસ્તુ પણ આપી શકાય છે અને નફો કમાઈ શકાય છે ત્યારબાદ છે વેચાણ નીતિ ઘડી અને એનો કાળજીપૂર્વક અમલ કરી સંસ્થાને સદ્ધર બનાવે છે તો આપણે હમણાં જ વાત કરી ઘણી બધી વેચાણ નીતિઓ હોય છે સેવા વિભાગ વેચાણ પછીની સેવાઓ વેચાણ વૃદ્ધિ અને જે અલગ અલગ રીતે ડિસ્કાઉન્ટ આપવાની ઉધાર નીતિની જે બાબતો છે આ બધું જ એમાં વેચાણ નીતિમાં સમાવેશ થાય છે આયોજિત વિજ્ઞાપનના લાભો પણ મેળવી શકાય છે જો વિજ્ઞાપન ન થાય તો એકમની વસ્તુઓની જાણ ગ્રાહકોને થતી નથી એટલે કે ગ્રાહકોને વસ્તુની જાણ થાય તો જ ગ્રાહકો ખરીદશે જે આયોજિત વિજ્ઞાપનના લાભો મેળવી શકાય છે એટલે ખૂબ જ સારી રીતે વિજ્ઞાપન કરવામાં આવે અને જે પણ વેચાણ તંત્ર દ્વારા જ કરવામાં આવે છે બજાર પરિસ્થિતિથી ઉત્પાદકને માહિતગાર રાખી સર્વાંગી વિકાસ માટેની માહિતી આપે છે હવે જે પણ કોઈ બજારની પરિસ્થિતિ છે એ ની માહિતી એકમને બજાર સંશોધન દ્વારા વેચાણ વિભાગ જ આપે છે અને એકમ જેમ બજારથી વાકેફ થશે એમ જ એ પોતે એવા પ્રકારના નિર્ણયો લઈ શકશે કે પોતાનું એકમ છે એ એ પ્રકારનું ઉત્પાદન અને વેચાણ કરે કે ગ્રાહકો હરીફો કરતાં વધારે એ વસ્તુ ખરીદે એના માટે થઈ અને સર્વાંગી વિકાસ માટે પણ બજાર પરિસ્થિતિ ઉત્પાદકો જ એને માહિતગાર રાખી શકે છે तो आ आधुनिक संचालन व्यवस्था तंत्र महत्त्व थँक यू